હેલો વિદ્યાર્થી મિત્રો, હું મિહિર પટેલ આપણી યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયોમાં આપણે ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર જેનું ચેપ્ટર નંબર 5 પરિવર્તનની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓમાં અંતિમ જે ટોપિક છે ઉદારીકરણનો અર્થ વ્યાખ્યા અને તેના લાભ અને ગેરલાભ શું છે તો તે અંગેની વિસ્તૃત ચર્ચા કરીશું. તો ઉદારીકરણનો અર્થ શું છે? તો પહેલાંના સમયમાં એટલે કે આઝાદી પહેલાં ભારતમાં કોઈ પણ ઉદ્યોગ શરૂ કરવો કરવા માટે આપણે સરકારની પરવાનગી લેવી પડતી અને સરકાર દ્વારા જે નીતિ નિયમો હતા તો એ ખૂબ જ અઘરા હતા. તો એ સરળતાથી આપણે કોઈક ઉદ્યોગ શરૂ કરવો હોય તો એની આપણને પરવાનગી મળતી ન હતી. પરંતુ 1991ના રોજ જે નીતિ નિયમો કરવામાં આવ્યા તો એમાં જે પરિવર્તન આવ્યું તો એમાં વૈશ્વિકીકરણ, તેવી જ રીતે ઉદ્યોગીકરણ અને ખાનગીકરણની જે નીતિ નિયમો હતા તો એમાં પરિવર્તન આવ્યું. તો એનો એક બીજો શબ્દ છે ઉદારીકરણ. અગાઉના વિડીયોમાં આપણે વૈશ્વિકીકરણનો અર્થ, તેની વ્યાખ્યા અને તેના જે લક્ષણો હતા તો તેની વિસ્તૃત ચર્ચા કરી હતી. જો તમે એ વિડીયો ન જોયો હોય તો જોઈ લેવા વિનંતી, જેથી તમે આ વિડીયોમાં સરળતાથી સમજી શકો. તો જોઈએ ઉદારીકરણ. તો દેશ આઝાદ થયા બાદ ભારતીય અર્થવ્યવસ્થા અને બજારને કાયદા દ્વારા વૈશ્વિક સ્પર્ધાથી સુરક્ષિત રાખ્યા હતા. ઉપરાંત પ્રજા કલ્યાણ માટે સરકારે મહત્ત્વની ભૂમિકા ભજવવી જોઈએ તેવો આદર્શ તેમજ બંધારણમાં સામાજિક ન્યાય પર ભાર મૂક્યો હોવાથી તે મુજબ નીતિ નિયમો અથવા તો નિર્ણય લેવાતા હતા. શું છે? તો દેશ આઝાદ થયો ક્યારે થયો? તો 1947માં. તો એ પછી ભારતીય જે અર્થવ્યવસ્થા છે તે અને બજારને જે કાયદા દ્વારા વૈશ્વિકરણની સ્પર્ધા એટલે કે અન્ય દેશો સાથેની જે સ્પર્ધા જોવા મળતી હતી તો એમાંથી એને સુરક્ષા આપવા માટે ભારતે ઉદારીકરણ અપનાવ્યું ન હતું. શું છે? તો દેશની આઝાદી બાદ ભારતીય અર્થવ્યવસ્થા અને બજારને કાયદા દ્વારા વૈશ્વિક સ્પર્ધાથી એટલે કે દુનિયાના અન્ય દેશોની સ્પર્ધાથી સુરક્ષિત રખાયા હતા. ઉપરાંત પ્રજા કલ્યાણ માટે સરકારે મહત્ત્વની ભૂમિકા ભજવવી જોઈએ તેવો આદર્શ તેમજ બંધારણમાં સામાજિક ન્યાય પર ભાર મુકાયો હોવાથી તે મુજબ નીતિ નિર્ણયો લેવાતા હતા. પરંતુ વર્ષ 1991ની શરૂઆતના ભાગમાં અર્થતંત્રમાં વિદેશી હુંડિયામણનું અનામત ભંડોળ ઘટી રહ્યું હતું. શું છે? તો 1991ની જે શરૂઆત હતી તો એમાં ભારતનું જે અર્થતંત્ર હતું તો એમાં વિદેશી હુંડિયામણનું એટલે કે વિદેશી નાણાંનું જે અનામત ભંડોળ હતું તો એ કેવું થતું હતું? તો એ ઘટી રહ્યું હતું. તો એના કારણે આર્થિક સ્થિતિ કટોકટી ભરી હતી, જેથી સરકારે દેશના અર્થતંત્રમાં ફરી નવસંચાર કરવાના ભાગરૂપે આર્થિક નીતિ જાહેર કરી. એટલે કે 1991 પહેલાં શું હતું? તો ભારતમાં હતા તો જે અર્થતંત્ર હતું તેમાં વિદેશી હુંડિયામણનું જે ભંડોળ હતું તો એ ખૂબ જ ઓછું હતું. તો એના કારણે શું થયું? તો આર્થિક કટોકટીની સ્થિતિ હાજર થઈ અથવા તો આર્થિક કટોકટીની જે સ્થિતિ હતી તો એ ઉદ્ભવી. તો એના કારણે સરકારે દેશના અર્થતંત્રમાં ફરી નવસંચાર એટલે કે ભારતનું અર્થતંત્રને ફરી વેગ બનાવવા માટે આર્થિક નીતિ જાહેર કરી, જેમાં વિદેશ વ્યાપારના પરિપ્રેક્ષ્યમાં લગભગ મુક્ત કહી શકાય તેવી વ્યાપાર નીતિને પ્રોત્સાહન આપ્યું. એટલે કે હવે જે પણ કોઈ વિદેશી આ વ્યાપાર શરૂ કરવા હોય તો એમાંથી એમને મુક્તિ આપવામાં આવી, એટલે કે સરળતાથી એ વિદેશી વ્યાપાર આપણે કરી શકીએ. લાંબા ગાળાની આયાત નિકાસ નીતિ અન્વયે આયાત જકાત પ્રમાણ જેવા પ્રતિબંધો હળવા કર્યા, જેને ઉદારીકરણ કહેવામાં આવે છે. એટલે કે સરકાર દ્વારા જે આયાત નિકાસ અંગેની જે નીતિઓ હતી, આયાત અને જકાતનું જે પ્રમાણ હતું તો એને હળવું કરવામાં આવ્યું, અથવા જે પ્રતિબંધો હતા તો એને હળવા કરવામાં આવ્યા, તો એને શું કહેવામાં આવે છે? ઉદારીકરણની નીતિ કહેવામાં આવે છે. હવે જોઈએ ઉદારીકરણનો અર્થ. તો એ તમને વ્યાખ્યા તરીકે પૂછાઈ શકે છે 2 માર્કમાં. તો એ જોઈએ. તો ઉદારીકરણની નીતિ એટલે ખાનગીકરણની નીતિ. શું છે ઉદારીકરણ? એટલે ખાનગીકરણની નીતિ એટલે કે સરકારના હસ્તક જે પણ કોઈ ઉદ્યોગો હોય અથવા તો સેવા હોય તો એ માલિકી કોને આપવાની? તો ખાનગી જે પેઢી હશે અથવા તો ખાનગી કંપનીને આપવામાં આવે તો એને શું કહેવામાં આવે છે? ઉદારીકરણ કહેવામાં આવે છે. અને જે નીતિ નિયમો હશે તો એ કેવા? હળવા બનાવવામાં આવે તો એને શું કહેવામાં આવે છે? ઉદારીકરણ કહેવામાં આવે છે. સરકાર દ્વારા ઉદ્યોગોના ક્ષેત્રે વધુમાં વધુ પરવાના, મૂડીરોકાણ અને નફાની પ્રાપ્તિ માટે ખાનગી ક્ષેત્ર માટે અનુકૂળતા કરી આપવાનો સમાવેશ તેમાં થાય છે. શું છે? તો ઉદ્યોગ સરકાર દ્વારા જે ઉદ્યોગોના ક્ષેત્રો હોય છે તો એમાં વધુમાં વધુ પરવાના આપવા,
મૂડીરોકાણ અને નફાની પ્રાપ્તિ માટે જે ખાનગી ક્ષેત્ર છે એટલે કે ખાનગી કંપની અથવા તો પેઢી હશે તો એમના માટે અનુકૂળતા કરી આપવાનો સમાવેશ શામાં થાય છે તો ઉદારીકરણમાં થાય છે. ટૂંકમાં સરકારની ઉદ્યોગોની સ્થાપના અને વિકાસ અંગેની હસ્તક્ષેપ વગરની નીતિ એટલે ઉદારીકરણ. એટલે કે આપણે હવે કોઈ નવો વેપાર શરૂ કરવો હોય અથવા તો ઉદ્યોગ શરૂ કરવો હોય તો સરકારની હસ્તક્ષેપ એટલે કે કોઈપણ સરકાર દ્વારા દલીલ અથવા તો કોઈપણ જાતની નીતિ નિયમોનો ઓછા કરીને આપણે સરળતાથી વેપાર શરૂ કરી શકીએ તો એને શું કહેવામાં આવે છે? ઉદારીકરણ કહેવામાં આવે છે. ઉદારીકરણ એ વૈશ્વિકીકરણની પ્રક્રિયાની પૂર્વ શરત રૂપે છે અને ઉદારીકરણ માટે ખાનગીકરણ અનિવાર્ય પ્રક્રિયા છે. એટલે કે ખાનગીકરણ એટલે શું? સરકારના હસ્તક જે માલિકી હોય તો એ માલિકી કોને આપવામાં આવે? ખાનગી કંપની અથવા તો પેઢીને આપવામાં આવે તો એને શું કહેવામાં આવે છે? ખાનગીકરણ કહેવામાં આવે છે. ઉદારીકરણની વ્યાખ્યા જોઈએ તો ઉદારીકરણ એટલે વૈશ્વિકીકરણના ભાગરૂપે વૈશ્વિક બજાર દેશની અર્થવ્યવસ્થા માટે લાભકારી બને તેને અનુરૂપ વ્યાપાર ઉદ્યોગને નિયમન કરવા કરતા નિયમો આર્થિક નિયંત્રણોને ઉદાર બનાવવા તો એને ઉદારીકરણ કહેવામાં આવે છે. શબ્દ જોતા જ ખબર પડી જાય. ઉદારીકરણ એટલે કે કોઈપણ જાતના હસ્તક્ષેપ વગર આપણે કોઈક વેપાર શરૂ કરવો હોય તો એ આપણે કરી શકીએ તો એને ઉદારીકરણ કહેવામાં આવે છે. ઉદાહરણ લઈએ તો વિવિધ ક્ષેત્રમાં સીધા વિદેશી રોકાણને પરવાનગી આપવી. પહેલાંના સમયમાં શું હતું તો આપણા જે ક્ષેત્રો હતા, ફોર એક્ઝામ્પલ કૃષિ ક્ષેત્ર છે કે અન્ય કોઈ પણ નાના ગૃહ ઉદ્યોગો છે, તો એ ક્ષેત્રમાં પહેલાં શું હતું તો વિદેશી રોકાણ કરવું હોય તો એમાં પરવાનગી આપવામાં આવતી ન હતી. પરંતુ 1991 પછી કોઈ પણ વિવિધ ક્ષેત્રોમાં હોય, ફોર એક્ઝામ્પલ ટેકનોલોજી ક્ષેત્ર છે, કૃષિ ક્ષેત્ર છે, તો એ ક્ષેત્રમાં કોઈક વિદેશી કંપની અથવા તો કોઈક વિદેશી પેઢીએ તેમાં રોકાણ કરવું હોય તો એ હવે સરળતાથી રોકાણ કરી શકે છે અને તેને પરવાનગી આપવામાં આવી છે તો એને શું કહેવામાં આવે છે? ઉદારીકરણ કહેવામાં આવે છે. હવે જોઈએ ઉદારીકરણના લાભ અને ગેરલાભ. તો આ તમને 2 માર્ક્સમાં શોર્ટ નોટ તરીકે પણ પૂછાઈ શકે છે કે ઉદારીકરણના લાભ અને ગેરલાભ વિશે વિસ્તૃત ચર્ચા કરો. તો લાભ જોઈએ તો વિદેશી રોકાણ વધ્યું. બહુરાષ્ટ્રીય કંપનીઓએ ભારતની કંપની સાથે ભાગીદારી કરી જેથી અદ્યતન ટેકનોલોજીનો લાભ મળ્યો અને ઉત્પાદન વધ્યું. શું થયું તો વિદેશી રોકાણ જે હતું તો એ વધ્યું. એટલે કે વિદેશની જે કંપનીઓ છે, પેઢીઓ છે, તો એ ભારતમાં આવી અને ભારતના જે ઉદ્યોગો છે તેમાં રોકાણ શરૂ કર્યું. તો એના કારણે શું થયું? વિદેશી રોકાણ વધ્યું. બહુરાષ્ટ્રીય કંપનીઓ ભારતની કંપની સાથે ભાગીદારી કરી જેથી અદ્યતન ટેકનોલોજીનો લાભ મળ્યો અને ઉત્પાદન વધ્યું. ફોર એક્ઝામ્પલ સેમસંગ જે છે, તો એ સેમસંગ મોબાઈલ બનાવતી કંપની છે, તો એ મૂળ કોરિયાની છે. તો એ શું કરશે તો એ જે કંપની છે તો એ ભારતમાં આવી, ભારતમાં કંપનીની શરૂઆત કરી અને ભારતીય જે કંપની છે તો એમની સાથે ભાગીદારી કરી. તો એના કારણે અદ્યતન ટેકનોલોજીનો લાભ મળ્યો અને ઉત્પાદન પણ વધેલું જોવા મળે છે. તો એક તેનો લાભ છે. ત્યારબાદ છે ગ્રાહકોને વાજબી કિંમતે શ્રેષ્ઠ વસ્તુઓ મળતી થાય. હવે વિશ્વના જે દેશો છે તો અલગ અલગ વસ્તુઓ બનાવે છે અને અલગ અલગ કિંમતે બનાવે છે. તો ગ્રાહકને શું થાય છે તો પસંદગી, પોતાની વસ્તુ પસંદગી કરવાની તક મળે છે. અને એ પણ કેવી મળે છે તો વાજબી કિંમતે તેમને શ્રેષ્ઠ વસ્તુ મળે છે. તો આ એક તેનો લાભ છે. કારણ કે સ્પર્ધાનું જે પ્રમાણ છે તો એ સ્પર્ધાનું પ્રમાણ વધવાના કારણે તેનો સીધો લાભ કોને મળે છે તો એ સીધો લાભ ગ્રાહકને મળે છે. તો એક લાભ છે ગ્રાહકોને વાજબી કિંમતે શ્રેષ્ઠ વસ્તુઓ મળતી જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ લઈએ તો હાલમાં જે સ્માર્ટ ટીવી છે તો એ સ્માર્ટ ટીવી આપણને સસ્તી કિંમતે અને સારી ગુણવત્તાવાળા પ્રાપ્ત થાય છે. શાના કારણે? તો જે બજાર છે તો એ બજારમાં સ્પર્ધા થવાના કારણે ગ્રાહકોને તેનો સીધો લાભ મળે છે. ત્યારબાદ છે ખાનગીકરણ અને મુક્ત સ્પર્ધાના લીધે ઉત્પાદકો વાજબી કિંમતે સારી ગુણવત્તાવાળી વસ્તુઓનું વેચાણ કરવા લાગ્યા છે. એટલે કે મુક્ત સ્પર્ધા હોવાના કારણે ઉત્પાદકો શું કરે છે તો વાજબી કિંમતે સારી ગુણવત્તાવાળી વસ્તુઓનું ઉત્પાદન કરવા લાગ્યા છે. હાલમાં આપણે મોબાઈલ લઈએ તો ઓછી કિંમતે પણ આપણને સારા ફીચર્સવાળા મોબાઈલ મળે છે. તો આ તેનું ઉદાહરણ છે. દરેક ક્ષેત્રે સ્પર્ધા થઈ પરિણામે વૈશ્વિક સ્પર્ધામાં તકવા મેનેજમેન્ટ ટેકનિક અને શ્રમિકોના કૌશલ્ય માટે તાલીમ અને શિક્ષણનું મહત્ત્વ વધ્યું છે. એટલે કે જે કારીગરો છે તો એ વૈશ્વિકકરણમાં સ્પર્ધા થવાના કારણે જે મેનેજમેન્ટ ટેકનોલોજી છે તે અને શ્રમિકોના જે કૌશલ્ય છે, તેમની આવડત છે, તેમને તાલીમ આપીને તેમનું શિક્ષણ પણ મહત્ત્વનું ભાગ ભજવે છે. એટલે કે શિક્ષણનું મહત્ત્વ
હાલ વધતું જોવા મળે છે. ત્યાર પછી ધિરાણ પરના વ્યાજનો દર ઘટવાથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થયો છે. એટલે કે આપણે કોઈક વસ્તુ ધિરાણે લેવી હોય, નાણાં લેવા હોય, તો એનો વ્યાજ દર ઓછો હોવાથી ઉત્પાદન ખર્ચ જે છે તો એ પણ ઓછો જોવા મળે છે. તો આ પણ તેના ઉદારીકરણના લાભ છે. ત્યારબાદ છે ઉદારીકરણના લીધે ટીવી ચેનલ, મોબાઈલ, ઇન્ટરનેટ કંપનીઓ અને ઓનલાઈન શોપિંગને પ્રોત્સાહન મળ્યું છે. શું છે? તો ટીવી ચેનલ જે છે તે મોબાઈલ ઇન્ટરનેટની કંપનીઓ છે એ અને ઓનલાઈન શોપિંગને પ્રોત્સાહન મળ્યું છે. એટલે કે ઇન્ટરનેટ કંપનીઓ છે, તો પહેલાંના સમયમાં આપણી પાસે જે મોબાઈલની કંપનીઓ હતી તો એ શું કરતી હતી, તો વધારે ચાર્જ લઈને આપણે ઇન્ટરનેટ વાપરતા હતા. પરંતુ હાલમાં સ્પર્ધા વધવાના કારણે જીઓ બજારમાં આવ્યું, તો એના કારણે જે સ્પર્ધા જોવા મળે છે, તો એના કારણે શું થયું છે, તો હાલમાં જે નેટના પેકેજ છે તો એ આપણને ઓછી કિંમતે આપણે એ ખરીદી શકીએ છીએ. ત્યારબાદ ઓનલાઈન શોપિંગને પ્રોત્સાહન મળ્યું છે. હવે આપણે કોઈ પણ વસ્તુ મંગાવી હોય તો એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે કે ગમે તે આપણે એ કંપની પરથી આપણે મંગાવી શકીએ છીએ. એટલે કે એમેઝોન, ફ્લિપકાર્ટ પરથી આપણને જે વસ્તુ ગમે છે તો એ આપણે સરળતાથી મંગાવી શકીએ છીએ. તો આ એક ઉદારીકરણનો લાભ છે. ત્યારબાદ છે ઉદારીકરણે ઉપભોક્તાને પ્રોત્સાહિત કર્યો અને બજારો નિર્ણાયક બની ગયા છે. ત્યારબાદ ઉદારીકરણથી લોકોની જીવનશૈલીમાં અને વપરાશની વસ્તુઓમાં ખૂબ મોટો બદલાવ આવ્યો છે. શું છે? તો ઉદારીકરણથી લોકોની જે જીવનશૈલી છે તો એમાં પરિવર્તન આવ્યું છે. હવે લોકો મનોરંજનના સાધનોને વધુમાં વધુ ઉપયોગ કરે છે. તો એ છે જીવનશૈલીમાં પરિવર્તન આવ્યું છે અને વપરાશની વસ્તુઓમાં ખૂબ મોટો બદલાવ આવ્યો છે. કિંમત ઓછી હોવાના કારણે આપણને પસંદગીની વસ્તુ મેળવી શકીએ છીએ અને સારી ગુણવત્તાવાળી વસ્તુ પણ આપણે મેળવી શકીએ છીએ. તો એ શું છે? વપરાશની વસ્તુમાં ખૂબ જ મોટો બદલાવ આવ્યો આપણને જોવા મળે છે. ઉદારીકરણના લીધે સામાજિક સાંસ્કૃતિક આદાન પ્રદાનમાં પણ ગતિ આવી છે. તો આ પણ તેનો એક લાભ છે. હવે કોઈ પણ વસ્તુ હોય તો એની બે પાસાઓ હોય છે, કેટલાક લાભકારક પણ હોય છે અને કેટલાક ગેરલાભ પણ જોવા મળે છે. તો ઉદારીકરણના પણ કેટલાક ગેરલાભો છે તો એ જોઈએ. તો ખાનગીકરણ અને ઉદારીકરણના અમલ પછી રોજગારીની તકોમાં ઘટાડો થયો છે અને બેરોજગારીનું પ્રમાણ વધ્યું છે. શા કારણે વધ્યું છે? તો નવી ટેકનોલોજી આવવાના કારણે. તો એના કારણે શું થયું છે? તો જે રોજગારીની સંખ્યા હતી તો રોજગારીની તકોમાં ઘટાડો થયો છે. તો તેની સીધી અસર સામે જોવા મળે છે? તો જે બેરોજગારીનું પ્રમાણ છે તો એ વધારે જોવા મળે છે. એટલે કે ટેકનોલોજીના કારણે શું થાય છે? તો પહેલાં જે 5 વ્યક્તિઓ દ્વારા ઉત્પાદન થતું હતું તે હવે ફક્ત 1 જ વ્યક્તિ દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે. તો એના કારણે જે 4 વ્યક્તિઓ છે તો એ 4 વ્યક્તિઓ કેવા બને છે? બેરોજગાર બને છે. તો આ એક તેનો ગેરલાભ છે. ત્યારબાદ છે કૃષિ ક્ષેત્રે ઉત્પાદન વૃદ્ધિનો દર ઘટ્યો છે. બહુરાષ્ટ્રીય કંપની બીટી બિયારણો, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓએ જમીનની ફળદ્રુપતા ઘટાડી પ્રદૂષણ વધાર્યું છે. એટલે કે હાલમાં શું કરવામાં આવે છે? તો વધુ ઝડપથી આપણે કઈ રીતે કૃષિનું ઉત્પાદન વધારી શકીએ તો એમના માટે વધુમાં વધુ જે બિયારણો છે તો એ બિયારણોનો ઉપયોગ કરવામાં આવે છે, રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. તો એના કારણે શું થાય છે? તો જે જમીનની ફળદ્રુપતા છે તો એ ઘટી જાય છે અને તેની સીધી અસર પ્રદૂષણ પર પણ થાય છે. હવે શું થાય છે? તો કોઈક પણ ફળ હોય તો ફળ જ્યારે નાનું હોય તો ત્યારે જ એમાં ઇન્જેક્શન મારી દેવામાં આવે છે અને બીજા દિવસે એ વસ્તુ મોટી થઈ જાય છે. તો એના કારણે જે તેમાં પ્રોટીન જોવા મળે છે કે જે પણ કોઈક આપણને પ્રોટીન હોય, કેલરી હોય છે તો એને આપણને મળતી નથી. અને જે જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવે છે તો તેના કારણે શું થાય છે? તો જમીનની જે ફળદ્રુપતા હોય છે તો એ ઘટી જાય છે અને પ્રદૂષણ પર પણ તેની વિપરીત અસર પડે છે. ત્યારબાદ છે વિકસિત દેશો ઉદારીકરણના નામે પ્રદૂષણ વધારતા ઉદ્યોગો ત્રીજા વિશ્વના દેશોમાં ઊભા કરી પર્યાવરણમાં અસંતુલન ઊભું કરે છે. શું છે? તો ઉદારીકરણના કારણે જે નવા નવા ઉદ્યોગો શરૂ કરવામાં આવે છે તો નવા ઉદ્યોગો શરૂ કરવામાં આવે છે તો એમાં પ્રદૂષણનું જે પ્રમાણ છે તો એ વધારે જોવા મળે છે અને તેના કારણે શું થાય છે? તો પર્યાવરણમાં અસંતુલન જોવા મળે છે. એટલે કે આપણે કહી શકીએ કે ઠંડીનું પ્રમાણ વધારે છે, પ્રમાણ વધે છે, ગરમી વધી જાય છે, જે વરસાદ હોય છે તો એ વરસાદ વધારે પડે છે અથવા તો પડતો નથી, વધારે અથવા તો ઓછો પડે છે. તો એ શાના કારણે પડે છે? તો પર્યાવરણમાં જે અસંતુલન થયેલું જોવા મળે છે તો એના કારણે જે પર્યાવરણ છે તો એના પર સીધી અસર જોવા મળે છે. વિશ્વ વ્યાપાર સંગઠનની શરતોનું પાલન કરવાથી આયાત જકાતો મોટા પ્રમાણમાં ઘટાડી આયાત પ્રમાણ ઉદાર બનાવાયા તેથી નિકાસ વૃદ્ધિ ધીમી થયેલી જોવા મળે છે.
ત્યારબાદ બહુરાષ્ટ્રીય કંપની ભારતમાં સસ્તી જમીન મેળવી ઓછું વેતન ચૂકવી મોટો નફો કમાઈ પોતાના દેશમાં મોકલે છે. આ રીતે આવકનું બહિર્ગમન જોવા મળે છે. એટલે કે જે બહુરાષ્ટ્રીય કંપની છે, વિદેશી કંપનીઓ છે, તે ભારતમાં આવે છે અને ભારતમાં સસ્તી જમીન મેળવીને ઓછું વેતન ચૂકવીને વધારે નફો કમાય છે. અને આ જે નફો કમાય છે તો એ નફો ક્યાં મોકલી દેવામાં આવે છે? તો પોતાના દેશોમાં મોકલી આપવામાં આવે છે. એના કારણે શું થાય છે? તો આવકનું જે છે તો આવકનું બહિર્ગમન જોવા મળે છે. એટલે કે ભારતમાં એ આવક પ્રાપ્ત થતી નથી, પરંતુ જે તે દેશોને એ પ્રાપ્ત થાય છે. બેન્કિંગ ક્ષેત્રના સુધારા દ્વારા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ થાપણો અને નાની બચત યોજનાના વ્યાજદરમાં ક્રમશઃ ઘટાડો કરતાં મધ્યમ અને પેન્શન પર આધારિત વર્ગોને નુકસાન થયું. એટલે કે શું છે? તો બેન્કિંગ દ્વારા એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા થાપણો અને નાની બચત જે કરવામાં આવે છે તો એ યોજના માટેના જે વ્યાજદર છે તો એ ક્રમશઃ ઘટાડો થયેલો જોવા મળે છે. તો તેના કારણે શું થાય છે? તો મધ્યમ વર્ગ અને જે પેન્શન મેળવતી વ્યક્તિઓ છે તો એ વર્ગને વધારેમાં વધારે નુકસાન થાય છે. ઉદારીકરણના લીધે દરેક બાબતોને બજાર ઉપર છોડી દીધી, પરિણામે અસમાનતા અને મોંઘવારી પણ વધતી જોવા મળે છે. તે તમે સરળતાથી સમજી શકો છો. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ હશે. અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરો, વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.